કરી ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડ્યા તો ઉમેદવારોએ તમામ નાગરિકોનો ખરા હૃદયથી આભાર વ્યક્ત કર્યો હતો સમગ્ર ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે કે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકા માટે તારીખ 28મી ફેબ્રુઆરીના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને આ ચૂંટણીની મતદાન પ્રક્રિયા બાદ આજે વહેલી સવારથી જ મતગણતરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો તેવામાં ભુજ શહેરના વોર્ડ નંબર 6 એટલે કે ભાજપના ગઢ ગણાતા આ વિસ્તારમાં ફરી એક વખત મતદાતાઓએ ભાજપ પક્ષ પર વિશ્વાસ મૂકી અને ભાજપના ચારે ચાર ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડ્યા છે તો આ વોર્ડના જીતી ગયેલા ઉમેદવાર દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે ખરેખર આ અમારો વિજય નથી પરંતુ ભુજ શહેરના વોર્ડ નંબર 6ના તમામે તમામ મતદાતાઓનું વિજય છે આ મતદાતાઓએ ફરી એક વખત ભાજપ પક્ષ પર વિશ્વાસ મૂકી અને ઉમેદવારોને જીતાડ્યા છે ત્યારે આવનારા દિવસોમાં આ વોર્ડમાં વિકાસના કામ કરવામાં આવશે તેવી ખાતરી ઉમેદવાર દ્વારા આપવામાં આવી હતી તો ફરી એક વખત જ્યારે વોર્ડ નંબર 6માં ભાજપનો ભગવો લહેરાયો છે ત્યારે તમામે તમામ ભાજપના કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છવાયો હતો આવો આ અંગે વધારે સાંભળીએ ભુજ શહેરના વોર્ડ નંબર 6માંથી વિજયી થયેલા ભાજપ પક્ષના ઉમેદવારના શબ્દો ભવ્ય વિજય એ ભારતીય જનતા પાર્ટીની વિજય છે અમારા વોર્ડના 12,221 મતદાતાઓની વિજય છે એમણે જે અમારા પર ભરોસો મૂક્યો ગત 5 વર્ષમાં અમે જે વિકાસ કામો કર્યા છે એનો જે અમે જ્યારે અમારા પ્રચારમાં એમને વાત કરી ત્યારે આપ જોતા હતા એ પ્રમાણે વિજય સરઘસ જેવી જ પ્રતિતિ અમને ત્યારે પણ થતી હતી એ આજે મતોમાં પરિવર્તિત થઈ છે આવનારા 5 વર્ષોમાં એમના કોઈ પણ કાર્યો ગમે ત્યારે ગમે તે ઘડીએ અડધી રાત્રે પણ અમે કરવા તત્પર છીએ અને તત્પર રહેશું અને ભારતીય જનતા પાર્ટીનો પહેલાં તો ખૂબ ખૂબ આભાર કે મને દ્વિતીયવાર અને મારા સાથેના 3 ઉમેદવારોને પણ ભવ્યથી ભવ્ય જીત મળી એમના ઉમેદવારો બધી જગ્યાએ જીત્યા છે અને ભારતીય જનતા પાર્ટીના શિસ્તબદ્ધ સૈનિકોને જે આટલું જબરદસ્ત સમર્થન જનસમર્થન પ્રાપ્ત થયું છે એના માટે હું જનતા જનાર્દનનો આ જીવન આભારી રહીશ અને ઋણી રહીશ મતદારોની છે અને કાર્યકરોની છે તમને ખૂબ ખૂબ મત આપ્યા તે બદલ સૌનું આભાર માનું છું અને ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું ભવિષ્ય ખૂબ કરી છે અમે તરત જ કામ ચાલુ કરશું ને તરત કામ બધાને ખૂબ તાકાત